હા કોઈ ત્રણેય હું જાય કોઈ હજારી હું જાય
સો કિલોમીટર ના એરિયામાં ચાર વાળી દીપકભાઈ રાજકોટ ગોંડલ વીરપુર અને જુનાગઢ 2020 અને શનિવાર સમસ્ત વાણંદ સમાજ ને પ્રમુખ શ્રી અનિલભાઈ ભટ્ટી તરફથી જાહેર આમંત્રણ છે. અને એ આમંત્રણ એટલા માટે આપવામાં આવે છે કે ત્યાં લિંગોદ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 28 તારીખે ઉજવી રહ્યા છે. સાથે સાથે રાતના માતાજીનો ડાયરો ભટ્ટીભાઈ માતાજીનો માંડવો લિંગોદ માતાજીનો માંડવો રાતના એ પણ પ્રોગ્રામ સાથે રાખેલો છે. તો તમામ સમાજને અમારું જાહેર આમંત્રણ છે. ભટ્ટીભાઈનું ઓળખાણ કરાવ્યું અનિલભાઈ ભટ્ટી એસટીઆઈ છે અને એસટીમાં છે અને એની એક હા આપણે બધાને સાંભળવા છે. લિંબજ માત કી જય, સૈન મહારાજ ની જય. ભાઈ ઘણા બધા શબ્દો કીધા, ખરેખર એમાંથી એક કોઈ લાગુ પડતી નહીં. આ સમાજ નું ઋણ હતું, એ ઋણ મેં ચૂકવેલું છે. જયારે સમાજ નું ઋણ ચૂકવતા હોય ત્યારે કોઈ દિવસ કોઈ મોટા આવી જ વિશેષમાં આ વાડીમાં પાયાના પથ્થરોથી અત્યાર સુધી જે કોઈ નાના મોટા વડીલો કે કાર્યકર્તાઓ કામ કર્યું છે એ બધાનો દિલથી બિરદાવું છું. પણ આ યંગ જનરેશને મને કીધું બે શબ્દ એટલે હું કહું એક અને બે બે આ બે શબ્દ પૂરા થઈ ગયા. તો એની એક વિશેષ પ્રકારની સેવાઓ છે અને છતાંય પ્રમુખ અને કારોબારી અને એની સાથે જોડાયેલા જે પ્રસંગ છે અને આપણે ગજ ગજ ખાતરી ભૂલવી જોઈએ કે આ આખા ગુજરાતની અંદર ગોંડલ ફર્સ્ટ 80 ફીટ કર્યું તો એની આજે કોને ખુશી ન હોય. જોરથી બોલો બોલો નિમત માતા કી આજના આ મંગલમય પ્રસંગે અને ગોંડલિયા પરિવારના સહયોગથી આજે ગોંડલની અંદર ગુજરાતમાં ક્યાંય નથી એવી આજે 80ની સુવિધા પ્રાપ્ત થઈ એ બદલ ગોંડલિયા પરિવારને ખૂબ ખૂબ આભાર. આપણ તેમજ આવી નવી લગભગ દિવસે દિવસે આ સુવિધાઓ પ્રાપ્ત થતી જાય છે. અમે બગસરાની અંદર પણ સારી મજાની એવી વાડી બનાવી છે. ભાઈએ કીધું એમ જુનાગઢથી રાજકોટ સુધીમાં પણ ચાર વાડીનું નિર્માણ થઈ ચૂક્યું છે. તો આવી નવા સહયોગથી એકદમ નથી થતું ભાઈઓ, પણ આપના સહયોગથી આ બધું થાય છે. તો મુખ્ય મુદ્દો એ છે સંગઠન, જ્યાં સુધી આપણે વાણંદ સમાજનું સંગઠન હશે તો આ બધું ચોક્કસ બનશે. માટે માતાજી પાસે આપણે પ્રાર્થના કરી આવું નવું કાયમ માટે સંગઠન રહે અને શિક્ષણની અંદર પણ આપણા બાળકોને આપણે આગળ વધારીએ તેવી અભ્યર્થના. જય માતાજી. આવું તો હુકામ છે એ આગળ છે, સેન મહારાજ આગળ છે, લિંબજમાં આગળ છે, એના પ્રત્યે એના સહયોગથી આપણા કાર્ય થાય. બોલો લિંબજ માતાજી સેન મહારાજ. સૌપ્રથમ મને ખુશી છે કે મારું વતન એ ગોંડલ જ છે. અમારા બાપ દાદા મમ્મી ઘણી વાર કે ધોરાજી મામે હોય ને એમ કે ભાઈ તમારું ગામ તમારું ગામ ગોંડલ એટલે પેલા પેલા મને તો સૌથી વધારે ટૂંકી છે ગોંડલ નું નામ પડે એટલે અમે સીધી ગાડીમાં બેવાની હાથ પાડી દીધી કે ભાઈ કાર્યક્રમ હોય લાવો. તો અમારા વડીલ શ્રી તુલસી બાપા ગોંડલિયા પરિવારનો જ્યારથી ગોંડલની અંદર કોઈ પણ કાર્ય થયું છે એની અંદર પૂરપૂરો સહયોગ અને સાથ અને સહકાર મળતો જોઈએ. શિક્ષણ ક્ષેત્ર હોય
મેં કહ્યું એવું કરો